રાવલીના પહાડોમાં 3 કિલોમીટર દૂર ચુંદડીવાડા માતાજીના આશ્રમ આવેલું છે. ચુંદડીવાડા માતાજીનું 90મો જન્મદિવસ હતો અને માતાજીના મંદિરમાં સચંડી હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ 90 કિલોનો કેક લાવી ભક્તોએ માતાજીનો જન્મદિવસ ઉજવ્યો હતો. ગબ્બર ખાતે આજ ચાલી રહેલા ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો ચુંદડીવાળા માતાજી ને ત્યાં સંપન્ન થયા હતા. અંબાજી મંદિર થી ચુંદડીવાળા માતાજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ગબ્બર આશ્રમ ખાતે પહોંચી હતી. ત્યારબાદ ભક્તો દ્વારા ગરબા ગવાયા હતા અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ચુંદડીવાળા માતાજીના દર્શન કર્યા હતા. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દલીપદાસજી મહારાજ દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં બપોરે 12:40 મિનિટે આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં બપોરે 12:40 મિનિટે આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારબાદ માતાજી માટે 90 કિલોની કેક લાવી જન્મદિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના સંસ્કૃત પાઠશાળાના 101 વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને ત્યારબાદ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. તમામ ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન સંસ્કારમાં રાજરાજેશ્વરીમાં ઉમા માતાના સાનિધ્યમાં માનિયા પાવન ભૂમિમાં ચુંદડીવાળા માતાજીના જન્મોત્સવ અને મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન સંસ્કારમાં આશીર્વાદ લેવા સૌ હજારો ભક્તોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માતાજીના આશીર્વાદ એવા માતે માતાજીના સંસ્કાર કે ધર્મ અને આસ્થા સાથે જોડાવાનું અને અનેક માનવ જીવનને ઉદ્ધાર કરવાનું જેમના દ્વારા ભગીરથ કાર્ય થયું છે. તેમણે કહ્યું હતું કે આજે હું અહીં વિશ્વના મહાનિવાસ ચુંદડીવાળા માતાજીના જન્મદિવસ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવ્યો છું અને અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે અને અમે આજે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી ચુંદડીવાળા માતાજીનો આજે 90મો જન્મદિન છે. એ અમારા સૌ સેવકો અને ભક્તો માટે એક આનંદનો અવસર છે. આમ તો ચુંદડીવાળા માતાજીના સાનિધ્યમાં અમે ખૂબ જ પાવનકારી અને એમની બુદ્ધિમત્તા અને એમનું આધ્યાત્મિક જ્ઞાનનો અમને પરિચય થયો છે અને દુનિયાને પણ થતો રહે છે. ચુંદડીવાળા માતાજી એક એવી વિરલ વ્યક્તિ છે કે જેને માટે આ જન્મદિન ઉજવવો કે નહીં ઉજવવો એ અમારા માટે પ્રશ્ન છે. તેમણે જણાવ્યું છે કે આજે અહીં માતાજીના 90મા જન્મદિવસની કાર્યક્રમની હાજરી આપવા માટે આવ્યા છે. આ માતાજી અમને ખૂબ જ પ્રેરણા આપે છે અને હજી પણ આ માતાજી ખૂબ જ વર્ષ જીવવાના છે. અમે આજે માતાજીના જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો અને 90 વર્ષની ઉંમર પૂરી થઈ છે. આજે હું 91 વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે મારે લોકસેવા જ કરવી છે અને લોક ઉપયોગી કાર્યો કરવા છે, તેમ ચુંદડીવાળા માતાજીએ જણાવ્યું હતું. 91 વર્ષ બેઠો અને આવું જીવન છે. 1000 વર્ષનો છે એટલે મૂર્તિ સ્થાપિત કરે હવે દરેકના રોગ દરિદ્ર દૂર થાય એટલા માટે મૂર્તિ પ્રાપ્તનો ઉદઘાટન કરવા આજે 90 પૂરો કરે એકમાં હવે મનુષ્ય સેવા કરે. કેન્સર કેવી ડાયાબિટીસ ધાર્મિક ઉમેશ પંચાલ સાથે ગુજરાત ન્યૂઝ અંબાજી.